મહેસાણા માર્કેટયાર્ડમાં આજે એરંડાની આવક પુષ્કળ પ્રમાણમાં જોવા મળી અને સાથે સાથે આજે તેના ભાવમાં પણ વધારો નોંધાયો. મહેસાણાના માર્કેટયાર્ડમાં એરંડાના પાકના ભાવમાં વધારો ગયા અઠવાડિયા કરતા નોંધાયો છે અને આજે માર્કેટયાર્ડમાં એરંડાની પુષ્કળ પ્રમાણમાં આવક નોંધાઈ છે. આજે માર્કેટયાર્ડમાં 50 રૂપિયાનો વધારો તેના ભાવમાં નોંધાયો છે. ખેડૂતોને મણના આજે 1182 રૂપિયા મળી રહ્યા હતા. આજે રાયડાની 381 બોરીની આવક નોંધાઈ હતી, જેના ભાવમાં આજે લગભગ 31 રૂપિયાનો વધારો ગયા અઠવાડિયાના ભાવ કરતાં જોવા મળ્યો છે. માર્કેટયાર્ડમાં ખાસ કરીને ખેડૂતો કઠોળ, રાયડો, એરંડા અને રચકા સહિતના પાકોના વેચાણ કરવા માટે આવતા હોય છે. આજે મહેસાણાના મોટાભાગના યાર્ડમાં એરંડાની હરાજી શરૂ છે. છેલ્લા અઠવાડિયાથી એરંડાના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો હતો. આજે 18 માર્ચના રોજ તેના ભાવમાં વધારો નોંધાયો છે. મહિના પહેલા ઉત્તર ગુજરાતમાં એરંડાના ભાવ 1000 થી લઈને 1150 સુધીના નોંધાયા હતા. આ મહિને એરંડામાં 100 રૂપિયાનો ઘટાડો નોંધાઈ રહ્યો છે. વધારે વાવેતર તેમજ નિકાસની ઘટના કારણે એરંડાના ભાવમાં ગયા મહિનાઓમાં 50 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો અને આ મહિને તેના ભાવ 1182 રૂપિયા પ્રતિ મણ નોંધાયા છે. છેલ્લા 2 અઠવાડિયાથી એરંડાનો ભાવ 1000 થી લઈને 1050 સુધીનો નોંધાયો છે, એટલે કે ભાવમાં આજે 50 રૂપિયાનો વધારો નોંધાઈ રહ્યો છે. ઉત્તર ગુજરાતના વિવિધ માર્કેટયાર્ડમાં એરંડાની 500 થી વધારે સરેરાશ બોરીની આવકો નોંધાતી હોય છે. આજે મહેસાણા માર્કેટિંગ યાર્ડમાં એરંડાની 1807 બોરીની આવક નોંધાઈ હતી. આજે આવકમાં વધારો નોંધાયો હતો, જેના ભાવ 1090 થી લઈને ઊંચો ભાવ 1182 રૂપિયા પ્રતિ મણ નોંધાયો હતો. નિકાસની ઘટ તેમજ એરંડાના વધારે પડતા વાવેતરના કારણે એરંડાના ભાવમાં ઘટાડો નોંધાયો હતો, પરંતુ આજે ભાવમાં 50 રૂપિયા જેટલો વધારો જોવા મળ્યો છે. આજે જણસીના સારા ભાવ મળતા ખેડૂતો ખુશ જોવા મળ્યા હતા. ગયા મહિનાઓમાં એરંડાના મહત્તમ ભાવ 1250 સુધીના નોંધાયા હતા. માર્કેટયાર્ડમાં રાયડાની આજે 381 બોરીની આવક નોંધાઈ છે. રાયડાની આવકમાં આજે ઘટાડો નોંધાયો છે, જેના નીચા ભાવ 881 તેમજ ઊંચા ભાવ 1114 રૂપિયા પ્રતિ મણ નોંધાયો છે અને ભાવમાં ગયા મહિનાઓના ભાવ કરતાં 30 રૂપિયાનો વધારો નોંધાઈ રહ્યો છે. આ ઉપરાંત આજે 29 બોરી સવાની આવક જોવા મળી હતી, જેના ભાવ 1780 રૂપિયા પ્રતિ મણ ખેડૂતોને મળ્યા હતા. આ ઉપરાંત યાર્ડમાં આજે ઘઉં, જુવાર, મેથી, અજમો, જીરુંની પણ આવક નોંધાઈ હતી. આજે યાર્ડમાં ખાસ કરીને એરંડા અને રાયડાની વધારે પ્રમાણમાં આવકો નોંધાઈ હતી.